अमरेली धारी ना चालाला मा पीवाना पानी मुद्दे धारासभ्य जीवी काकड़िया ना ससरानी पोस्ट थी राजकारण गरमायुं छे। चालाला शहर में पीवानुं गंदु पानी आवतुं होवानी समस्या लांबा समय थी उकेल नहीं आवता नांजीभाई हिरपराए सोशियल मीडिया में पोस्ट मुकता खड़भड़ाट मच्यो छे। તો આ ઉનાળાની ગરમી અને ગંદુ પાણી તો દરેકને ઘરે ફિલ્ટર પ્લાન્ટ તો હોય નહીં। મેં એમના ત્રણ વખત મારો ફિલ્ટર પ્લાન્ટ રિપેર કરાવ્યો 1500 રૂપિયા 4500 રૂપિયાનું બિલ આવ્યું, મારે કોની પાસે લેવા જવાનું? પછી હોમ ટાઉન જેવીનો હોય કે કોઈ પણ નો હોય, હું તો એમ કહું છું કે આ ભાજપના સરકારમાં ભાજપના તંત્રની અંદર લોકોને ગંદુ પાણી આવું ડોળું પીવા માટે મજબૂર શું કામ છે? શું વહીવટ દ્વારા આનો સુધારો તાત્કાલિક ન થઈ શકે? થવો જોઈએ, ભાવનગર ના રૂવાપરી રોડ પર મહાનગરપાલિકા દ્વારા 70 ફૂટ નો રોડ બનાવવાનો નડતરરૂપ કાચા પાકા બાંધકામો તોડવાની કાર્યવાહીના ભાગરૂપે મકાનની દિવાલો, ઓટલાઓ, પતરાના શેડ, લારી ગલ્લા, કેબિનો સહિતનો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો। 70 ફૂટના રોડની અંદર જે કામગીરી કરવાની છે એમાં નડતરરૂપ જે પણ પ્રકારના દબાણો છે અત્યારે દૂર કરવાની કામગીરી ચાલુ છે। અત્યારે જીસીબી સાથે રાખી અને 3 અંદાજ બાથરૂમ તોડેલા છે અને આગળ હજી કામગીરી ચાલુ છે। જે રોડને જે રોડના કામમાં નડતરરૂપ છે એવા પ્રકારના દબાણો અત્યારે દૂર કરવાની કામગીરી ચાલુ। ટ્રાફિક નિયમોનો ભંગ કરનારનું લાયસન્સ હવે રદ થઈ શકે છે। હવેથી કોઈ ઓવર સ્પીડમાં વાહન ચલાવશે કે પછી નશો કરીને ડ્રાઇવિંગ કરશે તો તેનું લાયસન્સ રદ કરવામાં આવી શકે છે। ગુજરાતનું વાહન ચાલક અન્ય રાજ્યમાં જઈને નિયમ તોડશે તો પણ તેનું લાયસન્સ રદ કરવામાં આવશે। અન્ય રાજ્યોની પોલીસ તરફથી ગુજરાત રાજ્યની પોલીસ અને લાગતી વળગતી આરટીઓમાં અનેક ફરિયાદો કરવામાં આવી હતી। આ ફરિયાદોના આધારે આરટીઓ વિભાગ તરફથી કડક નિયમ લાગુ કરવામાં આવશે। વર્ષ 2022માં બીજા રાજ્યો તરફથી મળેલી ફરિયાદના આધારે અમદાવાદના આરટીઓ 188 જેટલા લોકોના લાયસન્સ રદ કર્યા હતા। 2023 થી અત્યાર સુધીમાં 298 જેટલા લોકોના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે। વડોદરામાં 52 કરોડના ખર્ચે દુમાળ અને તેના ફ્લાયઓવર બ્રિજ તૈયાર કરાયા છે, જેનું ઉદઘાટન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના હસ્તે કરવામાં આવ્યું હતું। જોકે આ ફ્લાયઓવર બ્રિજના કારણે અમદાવાદ અને સુરતમાં મુસાફરી કરતા લોકોને લાંબા ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો નહીં પડે તે દરમિયાન નીતિન ગડકરીએ વાત કરતા જણાવ્યું હતું કે પોલીસને જાણ કરો, નેશનલ હાઈવે પર બ્લેક સ્પોટ શોધે, હું તેને સુધારી દેવાની ખાતરી આપું છું। ગુજરાતમાં 88% બ્લેક સ્પોટ સુધાર્યા છે, જેના કારણે 22% અકસ્માત ઓછા થયા છે, તો વડોદરા વાપી રોડ પર 9 બ્રિજ પહોળા કરવાની ખાતરી આપી, ત્યારબાદ છાણી પાસે નેશનલ હાઈવે પર અંડરપાસ, સેતુ બંધન સ્કીમમાં ગુજરાત માટે 1000 કરોડ અને સ્ટેટ હાઈવે માટે 3000 કરોડ રૂપિયાની નીતિન ગડકરીએ મંજૂરી આપી છે। કાફી લોકો 22% ડેથ મે કમી આઈ, પર મેં ઉસે અનુરોધ કરૂંગા કે ઇસકે બાદ ભી નયે રોડ પર જહાં જહાં ભી એસે સ્પોટ્સ હોંગે જો ગુજરાત કા પોલીસ વિભાગ આઈડેન્ટિફાઈ કરેગા ઉસકી જાનકારી આપ મેરે પાસ ભેજીએ, મેં અપને તરફ સે ઇસકો સુધારને કી તુરંત કાર્યવાહી કરૂંગા એસા વિશ્વાસ।